મોર્નિંગ. ચાલો બેસી જાઓ બધા અને ધ્યાન આપો. નિશા છે ને હું એ નવી આવી છું, માટે તમને બધાને સમજવા માટે હું તમને થોડા સવાલો કરીશ. ચાલો તો પહેલા મને એમ કહો કે તમે લોકો એ શું કમાઓ છો? કોણ બોલશે પહેલા? ટીચર ભણવા જાણે જૂઠા તું તો ખાવા માટે આવે છે. બીજું કોઈ? ભણવા. ઓકે, સિટ ડાઉન. શીખવા અને સમજવા. બિલકુલ સાચો જવાબ. કોણ બોલ્યો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નીકળતી વખતે ઓફિસે મળીને જજો. ઓકે સર. ચાલો તો આજે આપણે તમારા ભવિષ્ય વિશે થોડી ચર્ચા કરીએ. જોઈએ તો ખરા કે આ શાળાના વિદ્યાર્થીઓના સપના શું છે. ચાલો તો કોણ બોલશે પહેલા? મારે તો એર હોસ્ટેસ બનવું છે ટીચર. ગુડ, વેરી ગુડ. મારે તો પેન્ટર બનવું છે ટીચર. ઓ ગ્રેટ. મારે તો એક્ટર બનવું છે. એક્ટર? હા ટીચર, અમિતાભ બચ્ચન. કેમ? કારણ કે બધા કહે છે કે હું અમિતાભ બચ્ચન જેવું બોલું છું અને તેના જેવી જ એક્શન કરું છું. હા ટીચર, એ જો અમિતાભ બચ્ચન બનશે તો હું શાહરૂખ ખાન બનીશ ને મોટા થઈને પિક્ચર બનાવીશ. મારે તો સચિન તેંડુલકર બનવું છે ટીચર. તારું નામ શું છે? મારું નામ કિશન છે ટીચર. તારે શું બનવું છે? એક્ટર બનવું છે? ના ટીચર. તો શું ક્રિકેટર બનીશ? ના. સિંગર, પેઇન્ટર, ફોટોગ્રાફર? મારે રાજન રાઠોડ બનવું છે ટીચર. કોણ? રાજન રાઠોડ. શું એ કોઈ નવો ફિલ્મ સ્ટાર આવે છે? ના ટીચર. તો શું એ કોઈ મોટો બિઝનેસમેન છે, બહુ પૈસા વાળો? ના, એ તો બહુ ગરીબ પરિવારમાં. તો એને એની મમ્મી માટે કઈ કર્યું? એની મમ્મી તો લોકોના ઘરે કામ કરવા માટે જાય છે. એ લોકો પાસે તો ખાવા માટે પણ પૈસા નહોતા. જો એની પરિસ્થિતિ આવી હતી તો તારે એના જેવું કેમ બનવું છે? હું કઈ સમજી નહીં ટીચર. આમ તમે ઘરે જઈને રાત્રે સુઈ જાઓ. હા, બધા સુઈ જાય ને. હા ટીચર, તમે સુઈ જાઓ, હું સુઈ જાઉં અને બધા જ શાંતિથી સુઈ જાય. એનું એક કારણ છે કે જાગતો હતો. જ્યારે આપણા દેશની સરહદ પર આપણા સૈન્યના જવાન ભાઈઓ જાગતા રહીને આપણી રક્ષા કરે છે, એટલા માટે જ આપણે અને દેશના બધા જ વ્યક્તિઓ આરામથી રહીએ છીએ. બસ એટલા માટે જ મારે રાજન રાઠોડ બનવું છે, કારણ કે એ આ દેશનો એક સૈનિક હતો. સૈનિક બનવું છે અને હું પણ દેશની સેવા કરવા માંગુ છું.